તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે સોળ નવેમ્બર બે હજાર વીસના રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું આજે આપણે ગુજરાતી વર્ષ પ્રમાણે જોઈએ તો નવું વર્ષ છે અને હવે સંવંત બે હજાર સિત્યોતેર શરૂ થઈ છે તો તમને બધાને નવા વર્ષની ખૂબ જ શુભકામનાઓ અને ગઈ કાલે થ હિન્દુનો લેક્ચર નહોતો આવેલો કારણ કે પરમ દિવસે દિવાળી હતી તો કાલે થ હિન્દુ પબ્લિશ થયું નહોતું આવેલું ન હતું એટલે બરાબર તો આજનો લેક્ચર શરૂ કરીએ સો આઈ એમ થા હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ આજનો લેક્ચર ખૂબ જ સરસ ખૂબ જ સુંદર અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે તો શું તમે બધા તૈયાર છો ને તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે પહેલો આર્ટિકલ જોઈએ તો ફોરેસ્ટ રાઇટ્સ વિશે વાત કરે છે ભારતની અંદર એક એક્ટ છે કયો એક્ટ એફઆરએ એફઆરએ એક્ટ કયો છે એ પહેલાં જોઈએ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ એટલે કે જંગલની અંદર રહેતા અમુક લોકો જે છે અમુક ટ્રાઇબલ કમ્યુનિટી જે છે અમુક આદિવાસી જાતિના લોકો જે છે એમને અમુક પ્રકારના સ્પેશિયલ અધિકાર આપવામાં આવે એ અધિકાર કોના અંતર્ગત આપવામાં આવે તો કે એફઆરએ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ એના અંતર્ગત પરંતુ છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળેલું છે કે બારસો જેટલા ટ્રાઇબલ લોકોના અધિકારો રાઇટ્સ જે છે કે જે એફઆરએ અંતર્ગત મળવા જોઈએ ફોરેસ્ટ જંગલના અધિકારો એ રિજેક્ટ એ રદ કરી દેવામાં આવેલા છે તો એના અંતર્ગત ઘણા બધા પ્રોટેસ્ટ ઘણા બધા વિરોધ થઈ છે એના અંતર્ગત પિટિશનને એ બધું ફાઇલ કરવામાં આવેલું છે તો એ આખો મુદ્દો ચર્ચામાં છે બારસો જેટલા ટ્રાઇબલ લોકોના અધિકારો રાઇટ્સ જે છે એ રિજેક્ટ રદ કરી નાખવામાં આવેલા છે બે હજાર એક એક્ટ જે છે એ જોઈએ તો એ શું કહે છે તો કે સિડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર ફોરેસ્ટેડ વ્વેલર રિકગ્નાઇઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ બે હજાર છ આને ટૂંકમાં એફઆર એ કહેવામાં આવે છે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ બે હજાર છ ડ્વેલર્સનો મતલબ શું થાય ડ્વેલર્સનો મતલબ થાય રહેવાસી ફોરેસ્ટેડ ડ્વેલર્સ એટલે કે જંગલના રહેવાસી વનવાસી જંગલમાં રહેવાવાળા વ્યક્તિ શેડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિ એન્ડ અધર આ બધો એક્ટ છે સુપ્રીમ કોર્ટે બે હજાર ઓગણીસની અંદર શું ઓર્ડર આપેલો તો શું ચુકાદો આપેલો તો એ જોઈએ તો મૈસૂરની અંદર સાત હજાર બસો અને પિંચોતેર જેટલા ટ્રાઇબલ લોકો જે છે એને એફઆરએ અંતર્ગત બેનિફિટ મળતો હતો પરંતુ એમાંથી માત્ર સાતસો પંચાવન જેટલા હતા એ જ તે અપ્રૂવ કરવામાં આવેલા હતા બાકી જેટલા છ હજાર ચારસો અને ઓગણસાઠ જેટલા હતા એના અધિકારોને રિજેક્ટ કરી નાખવામાં આવેલા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટે બે હજાર ઓગણીસમાં શું ઓર્ડર આપેલો હતો તો એવું કીધેલું હતું કે એક મિલિયન જેટલા લોકો આખા ભારતની અંદર જે છે એમના ક્લેમ્સ એટલે કે એમનો દાવો ફોરેસ્ટ રાઇટ અંતર્ગત જે લોકો એ દાવો કરે છે એ રિજેક્ટ કરી દેવામાં આવેલો હતો એટલે કે એમના ફોરેસ્ટ રાઈટ જંગલના અધિકારો જે છે એ રિજેક્ટ રદ કરી દેવામાં આવેલ હતા આનું થોડું બેકગ્રાઉન્ડ સમજવાની કોશિશ કરીએ તો બારસો જેટલી એપ્લિકેશન હોન્સોર નામની જગ્યાએથી આવેલી હતી જે કર્ણાટકની આવેલું છે એ બારસો જેટલી એપ્લિકેશન જે છે એને પણ રિજેક્ટ રદ કરી દેવામાં આવેલી હતી એટલે કે એમને ફોરેસ્ટ રાઇટ્સ જંગલના અધિકારો આપવામાં આવેલા ન હતા એફઆરએ જે છે એ તેર વર્ષ પહેલાં બનાવવામાં આવેલો હતો અને એનો મહત્ત્વનો ઉદ્દેશ્ય શું છે એફઆરએ એટલે બનાવવામાં આવેલો તો જેના કારણે વનવાસીઓ જંગલમાં રહેવાવાળી ટ્રાઇબલ પ્રજાતિ એટલે કે અનુસૂચિત જનજાતિના લોકો એમના અધિકારોને રિકગ્નાઇઝ ઓળખાણ આપવામાં આવે અને એમના અધિકારોને કંઈક માન સન્માન અને એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે એટલે આ બધા બનાવવામાં આવેલા હતા આની પહેલાં પણ મુઝફ્ફર અસૈદી નામના એક વ્યક્તિ હતા અને ત્રણ સભ્યોની એક કમિટી બનાવવામાં આવેલી હતી કે જેના કારણે જેના અંતર્ગત એ ચેક કરવામાં આવે એફઆરએ જંગલના રહેવાસીઓને જંગલના લોકોને વનવાસીઓને જે રાઇટ્સ અધિકાર મળે એની માટે એક ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવેલી હતી એના હેડ હતા મુઝફ્ફર અસેકી એમને એના વિશે પણ વાત કરેલી હતી કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે ડેવલપમેન્ટ વિકાસના કાર્ય માટે અમુક જે આદિવાસી લોકો જે છે એમને ત્યાંથી હટાવવા પડે છે તો એની માટે ડિસપ્લેસમેન્ટ ઓફ ટ્રાઇબલ માટેના વ્યવસ્થિત સારા એવા કાનૂન કાયદા નિયમ હોવા જોઈએ ઘણી બધી એપ્લિકેશન જે છે એ રિજેક્ટ કરી નાખે છે હવે અત્યારે સુપ્રીમ કોર્ટે મેં તમને કીધું કે ઘણા બધા ટ્રાઇબલ રાઇટ્સ જે છે એની એપ્લિકેશન એની અરજીઓને રદ કરી નાખેલી છે તો એ રદ કરવા પાછળનું મોટા મુખ્ય કારણ જે છે તો અહીંયાનું કારણ જોઈએ તો નાગર હોલ નાગર હોલ ટાઈગર રિઝર્વ છે એ ક્યાં આવેલું છે એ કર્ણાટકની અંદર તો આજે મેં તમને કીધું કે આ એકત્રીસો જેટલી રિજેક્ટ થઈ ગઈ એની પાછળનું કારણ એવું કીધેલું છે કે આમાંની મોટાભાગની એપ્લિકેશન જે છે એ નાગર હોલ ટાઈગર રિઝર્વની અંદર એફઆરએ આવતો હતો એટલે કે આ બધા જંગલના રહેવાસીઓ જે છે એ આ હોલ ટાઈગર રિઝર્વની અંદર રહેતા હતા એટલે એમ બધાના ઇન્ડિવિડ્યુઅલ ક્લેમને રદ કરી નાખેલો બધા દાવાને રદ કરી નાખેલા ફોરેસ્ટ રાઇટ વિશે થોડી વાત કરીએ કે એની ઓળખાણ કઈ રીતે થઈ અથવા રિકગ્નાઇઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ હતું તો એની વાત કરીએ તો મેં તમને કીધું કે ઘણા બધા લોકોના ઘણા બધા વનવાસી લોકોના રાઇટ્સ અધિકારોનું હનન થયું ઉલ્લંઘન થયું રદ થયા એટલે ઘણા બધા લોકો એ એનો પ્રોટેસ્ટ વિરોધ કરવાનું સારું કરી દીધું ઘણા બધા ગ્રુપ વિરોધ કરવા આવી ગયા રાઇટ્સ અંડર હવે જો પહેલાં તો જંગલના લોકોને આ અધિકાર કઈ રીતે મળે છે તો મેં તમને કીધું એફઆરએ બે હજાર છ અંતર્ગત પછી રાઇટ્સ અંડર શેડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટેડ એડ વેલ ઓફ ફોરેસ્ટ એક્ટ બે હજાર છ આનું ટૂંકું નામ શું છે આનું ટૂંકું નામ છે એફઆરએ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ કયા કયા અધિકારો મળે એ આપણે જોઈએ તો એમને પહેલાં તો ઘણા બધા અધિકારો મળે છે એમનો પહેલો ટાઇટલ રાઇટ એટલે કે જમીનનો અધિકાર જંગલની અંદર જમીનની માલિકી ધરાવવાનો એમનો અધિકાર છે જંગલના રહેવાસી હોય વનવાસી હોય એમને મેક્સિમમ ચાર હેક્ટર સુધીની જમીન એ પોતાના નામે લઈ શકે છે પોતાના નામની પોતાની માલિકી લઈ શકે છે ઓનલી ફોર લેન્ડ અને એ જમીન માટે જોવી જોઈએ ઇઝ બિંગ કલ્ટિવેટેડ અને આ જે જમીન જે છે એ માત્ર કલ્ટિવેટેડ એટલે કે ખેતી માટે જ એનો ઉપયોગ થવો જોઈએ બીજા કોઈ માટે થવો જોઈએ નહીં બીજું આ અધિકારોનો ઉપયોગ કરી અને એમને માઇનર માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે એનું ઉત્પાદન કરી શકે છે એની માલિકી લઈ શકે છે એનું વેચાણ એ બધું કરી શકે છે એ જગ્યાએ એનું ખેતી અને એ બધું કરી શકે છે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસર શું છે તો અમુક અમુક પ્રકારની એવી વસ્તુઓ છે જેને માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ કહેવામાં આવે છે જેમકે જે જંગલની અંદર પાકતી હોય અથવા જંગલની અંદર એની ખેતી થતી હોય જેમ કે બેમ્બુ એટલે કે વાંસ છે અથવા તો હની એટલે કે મધ છે તો મતલબ કે જંગલની અંદરથી જેટલી જોવા મળતી હોય એ બધી માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એ બધા ઉપર કોનો અધિકાર રહેશે તો કે આ જંગલના રહેવાસીઓનો ફોરેસ્ટ ડ્રેવરનો ડવેલરનો એમના વનવાસીઓનો બીજું આ અંતર્ગત એફઆરએ અંતર્ગત રિલીફ રાહત આપવામાં આવે છે ડેવલપમેન્ટ અને વિકાસ માટેના રાઇટ્સ અધિકારો આપવામાં આવે છે આ અમુક ટ્રાઇબલ પ્રજાતિઓને જો અમુક ઈ લીગલ રીતે ત્યાં કોઈ કન્સ્ટ્રક્શન કે એવું કંઈ થઈ ગયેલું અથવા કોઈ પ્રોજેક્ટ કે એવું કંઈ થયેલું હોય તો એમનું રિહેબિલિએશન પણ કરવામાં આવે છે એમને બેઝિક એમ્યુનિટીઝ એટલે કે સામાન્ય સુખ સગવડને સુખ સુવિધાઓને એ બધું પણ બેઝિક એમ્યુનિટીઝ જીવન જરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ પણ આપવામાં આવે છે જ્યારે એમનું કરે ત્યારે બીજું સાથે સાથે આ લોકોને એમના ફોરેસ્ટ એમના જંગલને મેનેજમેન્ટ એનું વ્યવસ્થા કઈ રીતે રાખવી એના મેનેજમેન્ટ કરવાનો અધિકાર પણ આપવામાં આવે છે પ્રોટેક્ટ એમને એવો અધિકાર પણ આપવામાં આવે છે કે જેના અંતર્ગત એવો પ્રોટેક્ટ સુરક્ષા કરી શકે કોની એ ફોરેસ્ટ એ જંગલની અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ જંગલની અંદર અંદર રહેતા પશુ પક્ષીઓ જીવોની એ બધાને તો આ બધી વસ્તુ આપણે જોઈ લીધી કે એફઆરએ અંતર્ગત જે ફોરેસ્ટેડ વેલર વનવાસી જંગલના વાસીઓને જંગલના નિવાસીઓને કયા કયા અધિકાર મળે છે તો કે આ ફોરેસ્ટ મેનેજમેન્ટનો મળે છે પછી ટાઈટલ રાઇટ યુઝ રાઇટ રિલીફ એન્ડ ડેવલપમેન્ટ રાઇટ ઓનરશીપ રાઇટ આ બધા ઘણા બધા મળે છે તો હવે બીજો પ્રશ્ન આપણને એ થાય કે વુ કેન ક્લેમ ધીસ રાઇટ્સ આ જે અધિકારો જે છે એનો દાવો કોણ કરી શકે કોણ એવું કહી શકે કે મને આ બધા અધિકાર મળવો જોઈએ અથવા તો ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ફોરેસ્ટેડ વ્વેલર કોને ગણવાનું ફોરેસ્ટ કારણ કે આ બધા અધિકારો કોને મળે છે જંગલના નિવાસીને જંગલના રહેવાસીને વનવાસીને મળે છે તો વનવાસી ગણવાના કોણે તો એની માટે કંઈક એવું કીધેલું છે કે સિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિના એવા લોકો કે જે રી જે રિસાઇડ એટલે કે જે રહેવાનું કાર્ય કરે છે ક્યાં વુ ડિપેન્ડ ઓન ઓન પહેલાં તો જંગલમાં રહેવાનું કાર્ય કરે છે અને એમનો મુખ્ય આધાર જંગલ ઉપર જ છે જંગલની જમીન ઉપર જ છે ઘણા લાંબા સમય ત્યાં રહે છે અને એમનો મુખ્ય આધાર એમની આજીવિકા લાઈવલીહૂડ વેતનનો આધાર જંગલ જંગલની જમીન જંગલમાં ઉતરી ખેત પેદાશો એ છે તો એને ફોરેસ્ટેડ ડ્રાઈવર ગણવાના પહેલી વસ્તુ એ બીજી વસ્તુ એવું કીધેલી છે કે એવા લોકો કે જેમની ત્રણ પેઢી કેટલી એટ લિસ્ટ થ્રી જનરેશન કે જેમની ત્રણ પેઢી એટલે કે પિંચોતેર વર્ષથી એ લોકો જે છે એમની પેઢી જો એ જંગલની અંદર રહેતા હોય તો એને ફોરેસ્ટેડ વેલર વનવાસી જંગલવાસી ગણી શકાશે અને તો એમને આ બધા અધિકારો આપી શકાશે તો બે પ્રકારની વસ્તુ કીધેલી છે બીજી વાત કીધેલી છે કે આ બધાની અંતર્ગત કે હવે જો આ ફોરેસ્ટર રાઇટ આપણે જોઈ લીધા આમાં ફોરેસ્ટ રાઇટના પણ એટલે કે જંગલના અધિકારોના પણ અલગ અલગ પ્રકાર છે જેમ કે ઇન્ડિવિડ્યુઅલ ફોરેસ્ટર રાઇટ જે જે છે એ દરેકે દરેક વ્યક્તિને એ જંગલનો અધિકાર મળે પછી કમ્યુનિટી ફોરેસ્ટર રાઇટ કમ્યુનિટી એટલે કે એક ગ્રુપ હોય એક અધિકાર જે છે મારી લેવા કે ફોર એક્ઝામ્પલ કોઈ એક અધિકાર છે એ નામનો અધિકાર છે તો એ આખે આખા ગ્રુપને મળે કોઈ જે તે અલગ અલગ વ્યક્તિને ન મળે આખે આખા ગ્રુપને મળી જાય અને અમુક એ હોય કે જે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે અલગ અલગ વ્યક્તિને મળે તો આ બધા અધિકારો નક્કી કરવાનું કાર્ય કોણ કરે તો આ બધા અધિકારો નક્કી કરવાનું કાર્ય જે છે એ ગ્રામસભા કરે છે અને ગ્રામસભા આની માટેની પ્રોસેસ પ્રક્રિયાને એ બધું શરૂ કરે છે બીજી વાત કરીએ કે આના અમલીકરણની અંદર મેં તમને કીધું કે ફોરેસ્ટ રાઇટ એ એનો કાયદો બનેલો છે આટલા અધિકાર આપવામાં આવે કોને આપવામાં આવે પરંતુ આના અમલીકરણની અંદર અમુક પ્રકારની ચિંતાઓ જોડાયેલી છે આનું અમલીકરણ વ્યવસ્થિત થઈ શકતું નથી અને એના કારણે તે ઘણા બધા ફોરેસ્ટેડ વેલર્સના રાઇટ એનું ઉલ્લંઘન થાય છે એનું હનન થાય છે તો કઈ કઈ સમસ્યા છે એ જોઈએ ચેલેન્જ ધ ફોરેસ્ટ ફોરેસ્ટ રાઇટ એક્ટ તો આની અંદર ઘણી બધી ચેલેન્જ રહેલી છે પહેલાં તો અમુક ગ્રુપ જે છે એણે બંધારણની સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરેલી છે કે હે ફરે એની કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી એની બંધારણીય રીતે એ યોગ્ય છે કે નહીં ચેક કરો કારણ કે ઘણી બધી હોય ડિફોરેસ્ટેશનને એ બધું થઈ જતું હોય છે ઘણા બધા લોકો વિકાસના કામ માટે અહીંયા ગેરકાયદેસર રીતે જંગલોનો નાશ કરી દેવામાં આવે છે જંગલો કાપી દેવામાં આવે છે તો એના કારણે એમના અધિકારોનું ઉલ્લંઘન થાય છે બીજું લો ઓફ ડિફોરેસ્ટેશન ડિફોરેસ્ટેશન માટે પણ કેન્દ્રએ અમુક પ્રકારના કાયદા બનાવેલા છે તો એના કારણે જંગલનો નાશ થાય છે તો એના કારણે આ ફોરેસ્ટેડ વેલર્સ જંગલવાસી વનવાસી જે છે એમના અધિકારોનું આનંદ થાય છે બીજું ઘણી બધી વાર ફોરેસ્ટ લેન્ડ જંગલની જમીનની અંદર એન્ક્રોચમેન્ટ એટલે કે અતિક્રમણ જોવા મળે છે બહારના લોકો અહીંયા આવી અને રહેવા માંડે છે અને આવું બધું થતું હોય છે તો બે હજાર ઓગણીસમાં એક પ્રશ્ન પૂછાય ગયેલો તો એ પ્રશ્ન જોઈએ એ પ્રશ્ન એવું કહે છે કે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ ઓગણીસો સત્યાવીસના અંતર્ગત પહેલું વિધાન એવું આપેલું છે કે ફોરેસ્ટેડ વેલર એટલે કે વનવાસી લોકોની પાસે અધિકાર રહેલો છે ફેલ બેમ્બુ ગ્રોન ઓન ફોરેસ્ટ એરિયા ફોરેસ્ટ એરિયાની અંદર જે બેમ્બુ ઘાસ ઉગાડવાનું બેમ્બુ એક પ્રકારનું ઘાસ છે વાંસ છે એને કહે શું કે વાંસ કહેવામાં આવે બેમ્બુ એક પ્રકારનું વાંસ છે એને ગ્રાસની કેટેગરીમાં તો એ એમને અધિકાર છે બીજું શું કીધું છે એસ પર શેડ્યુલ ટાઈપ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટેડ એડ વેલર રિકોગનાઇઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ બે હજાર એના અંતર્ગત બેમ્બુ જે છે એ માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે તો એ વાત સાચી છે બીજું વિધાન સાચું છે બરાબર કેમ કારણ કે મેં તમને હમણાં કીધું બેમ્બુ જે છે એ માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે તો પહેલાં તો જો મેજર ફોરેસ્ટ પ્રોડ્યુસ અને માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ આ બે અલગ અલગ પ્રકારની વસ્તુ હોય તો જે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે એનો અધિકાર કોને આપવામાં આવેલો છે એનો અધિકાર વનવાસીઓને ફોરેસ્ટેડ એડ વેલર અને જંગલવાસીઓને આપવામાં આવેલો છે ત્રીજું વિધાન જોઈએ તો બીજું વિધાન તો સાચું છે ત્રીજું વિધાન શું શેડ્યુલ ટાઈબ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ એન્ડ વેલ રિકોગનાઇઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ બે હજાર છ અઉસ ઓનરશિપ ઓફ માઇનોર ફોરેસ્ટ પ્રોડક્ટ્સ એટલે કે એફઆરએ બે હજાર છ અંતર્ગત માલિકી આપવામાં આવે છે કોની તો કે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે એની માલિકી કોને જંગલના વાસીઓને વનવાસીઓને એની માલિકી આપવાની તો એ વાત પણ સાચી કારણ કે આપણે થોડી વાર પહેલાં જ તે જોયું કે એમને ઓનરશીપનો રાઈટ મળેલો છે તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે પહેલું ખોટું છે પહેલું શા માટે ખોટું છે એ પણ આપણે સમજવાની કોશિશ કરીએ કારણ કે જો અહીંયા આપેલું છે કે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ ઓગણીસ આ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ બે હજાર સત્તરનો ઓર્ડિનન્સ દ્વારા એમાં સુધારો લાવવામાં આવેલો હતો અને એમાં સુધારો લાવી અને એવું કીધેલું હતું એમાં બેમ્બુને દૂર રાખવામાં આવેલું હતું કોની અંદર જો નોન ફોરેસ્ટ એરિયાની અંદર બેમ્બુ ઉગાડવામાં આવશે તો એ ટ્રીની કેટેગરીમાં આવશે નહીં એવું કીધેલું હતું એટલે પહેલું વિધાન ખોટું છે બાકી બીજું વિધાન સાચું છે કે બેમ્બુ જે છે એ એમએફપીમાં આવે છે અને બીજું કે નોન ટીમ્બર ફોરેસ્ટને એ બધી પણ વાત કરેલી હતી જો અહીંયા કયા કયા છે એ પણ જોઈ લઈએ ઓલ નોન ટીમ્બર ફોરેસ્ટ નોન ટિમ્બર ટીમ્બર સિવાયના જેટલા પણ જંગલ જે છે એની અંદર જે લાકડું ઉગાડવામાં આવશે એ બધા એમએફવી છે એટલે કે માઇનોર ફોરેસ્ટ પ્રોડક્ટ એની સિવાય બેમ્બૂ બ્રશવુડ સ્ટમ્પ કેન્સ ટુસર કોકોન હની વેક્સ હની એટલે મધ વેક્સ એટલે મીણ લાખ પછી કેન્ડુ કેન્ડુ આ લીવ્સ આ બધા જે છે એ બધાને એમએફપી એફ ફોરેસ્ટ પ્રોડ્યુસ ગણવામાં આવશે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ પછી બીજો એક આવો કાયદો બીજો એક પ્રશ્ન પૂછેલો હતો બે હજાર તેરમાં કે આ રીતે આ એફઆરએ એકટા અંતર્ગત વુ સેલ વિધ ધ ઓથોરિટી ટુ ઇનિશિયેટ પ્રોસેસ એટલે કે એફઆરએ અંતર્ગત કોઈપણ પ્રક્રિયા શરૂ કરવી હોય પ્રોસેસ શરૂ કરવી હોય ઇનિશિએટ કરવી હોય તો ઇન્ડિવિડ્યુઅલ અને કમ્યુનિટી ફોરેસ્ટ રાઇટ માટેની પ્રક્રિયા શરૂ કરવી હોય તો એ ક્યાં થઈ શકે તો આપણે હમણાં જ વાત કરીએ કે આ બધી પ્રક્રિયા જે છે એ ગ્રામસભામાં થઈ શકે બરાબર તો એનો જવાબ શું આવશે ગ્રામસભા કારણ કે ફોરેસ્ટ રાઇટ એફઆરએ રિલેટેડ કોઈપણ પ્રક્રિયા શરૂ કરવી હોય તો ગ્રામસભામાં થઈ શકે ગ્રામસભાને એની પાવર ઇમ્પાવર કરવામાં આવેલી છે હવે બીજો આર્ટિકલ જોઈએ તો અરુણાચલ પ્રદેશની વાત કરે છે અરુણાચલ પ્રદેશની અંદર બેસ્ટ સેક્સ રેશિયો જોવા મળેલો છે સેક્સ રેશિયો એટલે કે જાતિ પ્રમાણ સ્ત્રી અને પુરુષનું જાતિનું પ્રમાણ જેના અંતર્ગત એ માપવામાં આવે કે હજાર પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એને કહેવાય સેક્સ રેશિયો અથવા તો જાતિ પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ કહેવામાં આવે તો અરુણાચલ પ્રદેશની અંદર આ સેક્સ રેશિયો જે છે એ સૌથી વધુ આવેલો છે જ્યારે મણિપુરની અંદર એ સૌથી સૌથી ખરાબ આવેલો છે બે હજાર અઢારના રિપોર્ટ પ્રમાણે આ બધું વાતચીતની બધું કરવામાં આવેલું છે અરુણાચલ પ્રદેશની અંદર આ રેશિયો જે છે એ એક હજાર ચોર્યાસી છે એનો મતલબ શું કે હજાર પુરુષોની સામે એક હજાર ચોર્યાસી ફિમેલ એટલે કે મહિલાઓ છે એટલે કે ચોર્યાસી ફિમેલ વધારે છે જ્યારે સૌથી ખરાબની વાત કરી તો સૌથી ખરાબ ક્યાં છે એ મેં તમને કીધું કે મણિપુરની અંદર છે મણિપુરની અંદર એક હજાર પુરુષોની સામે માત્ર સાતસો સત્તાવન સ્ત્રીઓ જ છે એટલે કે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે ગુજરાત પણ જે ઓછી સ્ત્રીઓ જે છે એ લિસ્ટમાં આવે છે ગુજરાતની અંદર પણ હજાર પુરુષોની સામે માત્ર આઠસો સત્તાણું સ્ત્રીઓ છે એટલે કે ગુજરાતમાં પણ ઓછું છે સારા રાજ્યની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ કેરળ કર્ણાટક આ બધાની અંદર જે સેક્સ રેશિયો જે છે એ સારો છે એટલે કે પુરુષોની હજાર પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ થોડું વધારે છે જ્યારે ગુજરાતને મણિપુરને લક્ષાદ્વીપને આ બધાની અંદર ઓછું છે આ તમને ખબર હોવી જોઈએ તો આ બધા ભારતની અંદર સેક્સ રેશિયોની વાત કરીએ તો રિસન્ટલી એટલે કે તાજેતરમાં સી રંગરાજન નામના વડાપ્રધાનને એક પૂર્વ ચેરમેન હતા એમના વિશે એમને એવું કીધેલું હતું એડવાઇઝરી કાઉન્સિલના કે ભારતની અંદર તાત્કાલિક જરૂર છે અર્જન્ટ નીડ છે કોની તો કે રીચ યંગ પીપલ યુવાનોને પહોંચવાની અને યુવાનોને સલાહને એ બધું આપવાનું રિપ્રોડક્ટિવ હેલ્થ એજ્યુકેશન આપવાની અને આ જેન્ડર ઇક્વાલિટીના એ બધાને નિયમોને એ બધી વસ્તુ સમજાવવાની આની સાથે એવું પણ કીધેલું હતું કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હોવી જોઈએ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ અને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા જે વર્લ્ડ પોપ્યુલેશન બે હજાર વીસનો રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો હતો સેક્સ રેશિયો એટ બર્થ એની થોડી વાત કરીએ તો સેક્સ રેટિયો સેક્સ રેશિયો એટ બર્થ એને શું કહેવામાં આવે તો કે નોર્મલ સેક્સ રેશિયો જે છે એ કેટલો હોય તો કે એક હજાર પચાસ મેલ્સની સરખામણી હજાર ફિમેલ અથવા તો નવસો પચાસ ફિમેલ ટુ હજાર મેલ્સ આવી રીતે કંઈક હોતો હોય છે તો એ બધી વસ્તુ અહીંયા આપેલી છે હવે આપણે આની સાથે જોડાયેલા અમુક શબ્દો સમજીએ તો એવો એક શબ્દ છે ટીએફઆર ટીએફઆર એટલે શું થાય ટીએફઆર એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એ ભારતની અંદર ઘટતી જાય છે બરાબર ભારતની અંદર છેલ્લા ઘણા સમયથી ઘટતી જાય છે ટોટલ ફર્ટિલિટી રેટનો મતલબ શું થાય એનો મતલબ કે કેવો થાય કે એક મહિલા જે છે એ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ડ્યુરિંગ હર લાઈફ ટાઈમ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલા બાળકને જન્મ આપી આપી શકે છે એ જેટલા બાળકને જન્મ આપી શકે એને કહેવાય ટી એફઆર એ કેટલો કહેવાય ટી આર ભારતની અંદર આ ટીએફઆર જે છે એ બે પોઈન્ટ એક છે હવે તમને એવું થાય કે બે પોઈન્ટ એક એટલે કે કોઈ મહિલા જે છે એ શું બે પોઈન્ટ એક બાળકને જન્મ આપશે પરંતુ આ પોઈન્ટમાં તો જન્મ ન આપી શકે પરંતુ જે આ ફર્ટિલિટી રેટ જે ટોટલ ફર્ટિલિટી રેટ કાઉન્ટ કરવાની રીત જે છે એ કંઈક આવી છે કે એક મહિલા આખા આખા પોતાના જીવન દરમિયાન કેટલા બાળકને જન્મ આપી શકે એ આર ભારતનો કેટલો છે બે પોઈન્ટ એક જે એક રીતે વધારે કહેવાય જે ડેવલપિંગ કન્ટ્રીની અંદર વધારે કહેવાય પછી આ મહિલાઓનું પ્રમાણ જે વધુ હોય એટલે કે સેક્સ રેશિયો જે છે એ ઓછો હોય એની પાછળનું કારણ શું છે કારણ કે તમને ખ્યાલ હશે કે લોકો ગર્લ ગર્લ ચાઇલ્ડ ગર્લ ચાઇલ્ડ એટલે કે જે છોકરી જે છે એને એક રીતે બહુ જ સ્વરૂપે સમજતા હોય છે અને એને જન્મ પહેલાં તે મારી મારી નાખવામાં આવતી હોય છે ભ્રૂણમાં તેની હત્યાને એવું બધું કરી નાખવામાં આવતું હોય છે ઘણી બધી વાર ટેક્નોલોજીનો મિસયુઝ અને પહેલાં તે ચેક કરી લેતા હોય છે ચીપર ટેકનોલોજીનો ઉપયોગ કરી અલ્ટ્રાસાઉન્ડ ટેકનિકનો ઉપયોગ કરીને ઘરમાં જ ચેક કરી લેતા હોય છે એટલે કે લિંગ પરીક્ષણ કરી લેતા હોય કે આ બાળક છે કે બાળકી છે જો બાળકી હોય ગર્લ હોય તો એનું પેટની અંદર તે મારી નાખવામાં આવે છે પછી રીગ્રેસિવ માઇન્ડસેટ લોકોના મગજની અંદર તે કે પુત્રની ઘેલસામાં એટલા બધા એ લોકો પાગલ થઈ ગયેલા હોય કે પુત્ર મોહની અંદર જ તે રહેતા હોય તો ગર્લ માટે એટલું બધું કંઈ કાર્ય કરતા નથી બીજી વાત કરીએ તો ભારતે આ ગર્લને બચાવવા માટેના અને આ લિંગ પરીક્ષણને એ બધું ન થાય એની માટે ઘણા બધા કાયદા બનાવેલા છે લો બનાવેલા છે પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ વ્યવસ્થિત થઈ શકતું નથી એમાં આપણે ફેલ થયેલા છીએ ભારતે એક કાયદો બનાવેલો છે પીસી પીએનડીટી પીસી પીએનડીટીનો મતલબ શું થાય તો કે પ્રી ચાઇલ્ડ પ્રી નટલ ડિટર્મિટે ડિટર્મિનેશન એક્ટ પ્રોહિબિશન ઓફ એટલે કે જે બાળક હશે તો એનું પહેલાં લિંગ પરીક્ષણ કરી શકાશે નહીં ઓગણીસો ચોરાણુંની અંદર આ કાયદો બનાવવામાં આવેલો હતો કે જેના અંતર્ગત શું હોય કે સોનોગ્રાફી અને આ બધી ટેકનિકની આ બધી ટેકનોલોજીની મદદથી બાળક જે છે એની જાતિ ચેક કરી શકાય કે આ સ્ત્રી છે કે પુરુષ તો એ ચેક કરવાનું એ બધું બંધ કરાવવું જોઈએ સરકારે પણ આ બધું અટકાવવા માટે ઘણા એવા પ્રયાસો કરેલા છે બીજી વાત કરીએ તો બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાને એ બધું શરૂ કરેલું છે પછી ઘણા બધા સજેશનને એ બધું પણ આપવામાં આવેલું છે અને આના રિલેટેડ ઘણા બધા પ્રશ્ન પણ પૂછાઈ ગયેલા છે બીજું આર્ટિકલ જોઈએ તો આપણે જે ફાર્મા સી ઈસી એટલે કે ચીફ ઇલેક્શન કમિશન મુખ્ય ચૂંટણી કમિશનર જે છે કે જે ભૂતપૂર્વ એમને કીધેલું છે કે આ ઓપિનિયન પોલ જે જે ચાલે છે એની ઉપર બેન એની ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને એમના દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે આ ઇલેક્શન ચૂંટણીના જે રિઝલ્ટ આવે એ ઈવીએમની ગણતરી કરીને ન આપવા જોઈએ પરંતુ વીવીપેટની ગણતરી કરીને જ આપવા જોઈએ વીવીપેટ એટલે કે તમને ખ્યાલ હશે વોટર આર પેપર ઓડિટ ટાયર જ્યારે આપણે ઈવીએમની અંદર વોટ આપીએ છીએ તો તરત જ તે એક પરચી એક સ્લિપ પડે છે જેમાં જે વ્યક્તિને આપણે મત આપેલો એ વ્યક્તિનું નામ અને એ પક્ષનું નામ આપેલું હોય એને એવી એક સ્લીપ બહાર આવે છે એને કહેવાય વીવીપેટ એ અંદર પડે તો વીવીપેટ ગણી અને પછી મતની ગણતરી કરવી જોઈએ એવું કહેવામાં આવેલું છે આ ભૂતપૂર્વ સી ઇ સીએ એમને ઘણા બધા રિફોર્મ સુધારાની વાત કરેલી છે સુધારાની ભલામણ કરેલી છે એવું કીધું કે ક્રિમિનલાઇઝેશન ત્રીસથી ચાલીસ ટકા થઈ ગયેલું છે તો એને પણ ઘટાડવું જોઈએ પોલિટિક્સને ક્લીન કરવું જોઈએ ઇલેક્ટોરલ પોલિટિક્સ નીડ રિફોર્મ એની અંદર ઘણા બધા સુધારાની જરૂર છે કે અત્યારની વાત કરીએ તો અત્યારે મની પાવર જે છે એ પોલિટિક્સની અંદર ખૂબ વધી ગયો છે ઇનોર્મસ મની પાવર એટલે કે લોકો પૈસાના બળથી પૈસાના તબક્કે જે છે એ વોટને એ બધું ખરીદવાનું એ બધું કાર્ય કરે છે તો એ અટકવું જોઈએ એને ઘણું બધું અટકાવવાનું અને આના કારણે ઘણા બધા અમુક લોકો ચૂંટણીની અંદર ઇલેક્શનની અંદર ફ્રી બીજ બાટવાની વાત કરે છે ફ્રી બીજનો મતલબ શું થાય ઘણી બધી વસ્તુ મફતમાં દઈ દે કે મફત પૈસા દઈ જાય કે હું તને આટલા પૈસા આપું મને મત આપજે અથવા તો કે હું આ ફ્રી કરાવી દઈશ ને ઓલું ફ્રી કરાવી દઈશ ને આવી લોભામણી લલચામણી જાહેરાતને એ બધું આપી દે વોટ ને ફ્રી બીજને આ બધાના કારણે પછી ઘણી બધી વાર કોઈની પાસે પૈસાને એવું બધું હોય તો પેઇડ ન્યૂઝને એ બધું ચલાવતું હોય કે એક વ્યક્તિની સારા સારી વાતો બતાવે સોશિયલ મીડિયાની અંદર અને બધી જગ્યાએ પેઇડ ન્યૂઝને આ બધું ચલાવી અને હાઇપ ક્રિએટ કરવામાં આવતી હોય સિક્રેટ બોન્ડ દ્વારા પૈસાને એ બધું આવતું હોય છે અલગ અલગ લોકો પાસેથી ને એ બધું લેવામાં આવતું હોય છે પછી ક્રિમિનલ પોલિટિક્સ એને ઉપર તો ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પણ ઘણા બધા ખામીઓને સુધારા કરવાની બધાની જરૂર છે પછી ધ રેટ ઓફ કોન્વિન્સન ફોર પોલિટિશિયન ઇઝ લો એટલે કે જે ક્રિમિનલ લોકો આપણે વાત કરેલી હતી કે બે હજાર ચૌદ પછી જોઈએ તો લોકસભાની અંદર અત્યારે જે છે તેતાલીસ ટકા એમપી એવા છે કે જેની ઉપર કેસ ચાલે છે જેની ઉપર સિરિયસ લેવલના કેસ ચાલે છે તો એ બધા અટકાવવા જોઈએ બીજી વાત કરીએ કાસ્ટ બેઝડ પોલિસી પોલિટિક્સ એટલે કે જાતિના આધારે ખૂબ મોટું પોલિટિક્સ થતું હોય છે કે આ જાતિનો છે તો હું એને જ મત આપીશ હું આ જ્ઞાતિને જ મત આપીશ તો એ કાસ્ટ બેઝડ પોલિટિક્સ જે છે એને હટાવવું જોઈએ સરકારે ઘણા બધા કાયદા લીધેલા છે તો હવે જો આમાં કાયદા બધાએ અલગ અલગ લીધેલા છે એટલે કે ધારાસભા લેવલે સંસદે કંઈક અલગ કાયદા લીધા છે જ્યુશિયરી સુપ્રીમ કોર્ટે કંઈક અલગ કાયદા લીધા છે તો બધા કાયદા આપણે જોઈએ કાયદા લેવાલે કયા પગલા લીધેલા છે તો એ જોઈએ તો લેજિસ્લેટિવ એટલે કે ધારાસભાએ કહે પહેલા તો સરકારે કાયદો બનાવી અને દરેક કેન્ડિડેટ કેટલો ખર્ચ કરી શકશે એની ઉપર લિમિટ મૂકી દીધી છે કે આ રૂલ નેવ આરપી એક્ટનો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટનો જે એક્ટ જે છે એના અંતર્ગત સિત્તેર લાખ રૂપિયાની એવું બધું લિમિટ મૂકી દીધી છે કે આટલી હદ કરતાં વધારે પૈસા વાપરી શકાશે નહીં પ્રાઇવેટ મેમ્બર બિલ પણ લાવવામાં આવેલું હતું જેના અંતર્ગત ઇલેક્શન્સ સ્પેન્ડિંગ બાય કેન્ડિડેટ એટલે કે કોઈ ઉમેદવાર ચૂંટણીની અંદર કેટલા પૈસા ખર્ચ કરશે એની ઉપર કાપ મૂકવામાં આવશે એની ઉપર લિમિટ મૂકવામાં આવશે આવું ઘણી બધું કરેલું છે ઇલેક્શન કમિશને પણ ઘણા બધા કાર્ય કરેલા છે શું તો કે પીપીઆર ટીએમએસ એ લોન્ચ કરેલું છે એ શું છે પોલિટિકલ પાર્ટી રજિસ્ટ્રેશન ટ્રેકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જેના અંતર્ગત ઓનલાઈન બધું ટ્રેક નહીં બધું કરવામાં આવશે સ્વીપનો ઉપયોગ કરવામાં આવેલો ટેકનોલોજીનો એનો ઉપયોગ કરેલો છે ન્યાયતંત્રની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ બે હજાર બેના કેસની અંદર પણ ઘણા સારા એવો લેન્ડમાર્ક ને એવું બધું આપેલું હતું ક્રિમિનલ ની એ બધી વાત કરેલી હતી રમેશ દલાલના કેસની અંદર પણ કીધેલું હતું કે જો કોઈ વ્યક્તિ ઉપર આવો કોઈ સિરિયસ આરોપ હશે તો એને ઇલેક્શનને એ બધું નહીં લડવાનું લીલી થોમસના કેસમાં પણ આ બધી વાત કરેલી હતી મતલબ કે જોડી સરએન બધાએ સારું એવું કાર્ય કરેલું છે બીજી વાત કરીએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો લાન્સેન્ટ પેનલ સિક્સ ન્યૂ ટાસ્ક ફોર્સ ઓન ડાયાબિટીસ ડાયાબિટીસ ફરીથી ચર્ચામાં છે ડાયાબિટીસ એક પ્રકારનો રોગ છે તમને ખ્યાલ હશે કે જેમાં ઇન્સ્યુલિન જેમાં જે છે સુગરનું પ્રમાણ ઘટી જાય છે સુગરનું પ્રમાણ ઘટી જાય એટલે પછી બહારથી આપવું પડે એના કારણે ઇન્સ્યુલિનનું એ બધું પ્રમાણ ઘટી જાય છે એટલે ઇન્સ્યુલિનના નિર્ણ ઇન્જેક્શનને બધું આપવું પડશે તો ડાયાબિટીસ એક રીતનો રોગ છે વિશ્વની અંદર આ બહુ મોટી સમસ્યા છે તો એની માટે એવી રિકમેન્ડેશન આપવામાં આવેલી છે કે એક એનસીડી બનાવવાની જરૂર છે એનસીડી શું છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ માટેનું એક ટાસ્ક ફોર્સ બનાવવાની જરૂર છે તો ભારતની અંદર આના ઘણા બધા કેસ જોવા મળે છે નેશનલ ડાયાબિટીસ એન્ડ ડાયાબિટિક રેટિનોપથી સર્વે અંતર્ગત જોવા મળેલું છે કે ભારતમાં ઘણા બધા કેસ જોવા મળે છે કોના ડાયાબિટીસના ડબલ્યુએચએ પણ ભારતની આના વિશે ચેતવણીને એ બધું આપેલું છે સરકારે જોકે ઘણા બધા સ્ટેપ પગલાં લીધેલા છે તો કે ઇન્ડિયા નેશનલ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એનો ટાર્ગેટ સેટ કરેલો છે ઓબીસીટીને ઘટાડવા માટેની પણ વાત કરેલી છે બે હજાર દસમાં સરકારે એનપીસીડી સીએસ લોન્ચ કરેલું હતું એ શું છે તો કે નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર ડાયાબિટીસ કાર્ડિયોવાસેક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક આ બધા રોગો સાથે લડવા માટે એક સાથે એક જ પ્રોગ્રામ લોન્ચ કરેલો હતો બે હજાર દસથી જેના અંતર્ગત ડાયા ડાયાબિટીસનું ડાયગ્નોસિસ એટલે કે એની સરળતાથી ઇલાજ કરી શકાશે એનું નિદાન કરી શકાશે અને કોસ્ટ ઇફેક્ટિવ એટલે કે સસ્તી કિંમતે નિદાનને એ બધું કરી શકાશે પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્ન પૂછાય ગયા હતા આ એક પ્રશ્ન પૂછાયેલો તો કે ડાયાબેટિક સેમ્યુલેટસ એની અંદર શું જોવા મળે તો એની અંદર પહેલાં તો એવું કીધું કે હાયર સુગર એટલે કે બ્લડની અંદર વધારે સુગર જોવા મળે લોઅર સુગર ઇન બ્લડ એટલે કે બ્લડમાં ઓછું સુગર જોવા મળે લોઅર ઇન્સ્યુલિન ઇન બ્લડ અને હાયર ઇન્સ્યુલિન ઇન બ્લડ જો મેં તમને કીધું કે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય એટલે આન્સર શું આવશે થ્રી આવશે અને એની સિવાય શું આવે હાયર સુગર સુગરનું પ્રમાણ જે છે એ વધી જાય આન્સર શું આવશે તો વન એન્ડ થ્રી આવશે જો અહીંયા તમે જોઈ શકો ડી વન હેન્ડ એટલે કે ડાયાબિટીસમાં થાય છે ડાયાબિટીસમાં સુગરનું પ્રમાણ વધી જાય અને ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય હવે અહીંયા તમે એ સમજો કે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે છે એટલે જ સુગરનું પ્રમાણ વધે છે કેમ કારણ કે ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય જે છે સુગરને કંટ્રોલ કરવાનું હવે ઇન્સ્યુલિન ઘટી જાય એટલે સુગરને કંટ્રોલ કરતું નથી શુગર કંટ્રોલ થતું નથી એટલે સુગર વધતું જાય છે બરાબર તો આખો મુદ્દો જે છે એ ઇન્સ્યુલિન ઉપર જ ટકેલો છે અને એના કારણે તે ડાયાબિટીસની ટ્રીટમેન્ટની અંદર એની સારવારની અંદર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ઘણી બધી વાર બહુ મોંઘા હોય છે એના કારણે સામાન્ય વ્યક્તિ જે છે એ આ ડાયાબિટીસની સારવાર જે છે એ એફોર્ડ કરી શકતો નથી અને પરવડી શકતી નથી અને ખૂબ મોંઘું પડે છે બરાબર ફરીથી એકવાર જોઈ લઈએ ડાયાબિટીસની અંદર શું થાય ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય લોહીની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય એટલે ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે બ્લડ લોહીની અંદર સુગર શર્કરાના પ્રમાણને મેન્ટેન કરવાનું એને જાળવી રાખવાનું એટલે ઇન્સ્યુલિન ઘટવાથી એ સુગરનું પ્રમાણ મેન્ટેન થતું નથી અને સુગરનું પ્રમાણ વધી જાય છે બરાબર અને એટલે આ બંને વસ્તુ જોવા મળે છે બાકી વાત કરીએ કે ડેફિસિયન્સી ઓફ ઇન્સ્યુલિન્સને એ બધું અહીંયા આપેલું છે બીજો પણ એક પ્રશ્ન પૂછાયેલો તો કે આ હિમો હિમોફેલિયા ડાયાબિટીસને રિકટસને રિંગ વોર્મને આ બધા કોની સાથે જોડાયેલા છે તો આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ હિમોફેલિયા જે છે એ જીનેટિક ઓર્ડર છે એક જીનેટિક એટલે કે જન જનીન સાથે જોડાયેલો એક રોગ છે બરાબર હોર્મોનલ ડિસઓર્ડર છે બરાબર પછી રિક્ટસ જે છે સોરી એક મિનિટ આ ડાયાબિટીસ જે છે ડાયાબિટીસ એ હોર્મોન સાથે જોડાયેલો રોગ છે ફરીથી જોઈએ હિમોફિલિયા જે છે એ જીનેટિક એટલે કે જમીન સાથે જોડાયેલો રોગ છે જ્યારે ડાયાબિટીસ છે એ હોર્મોનલ ડિસઓર્ડર એટલે કે હોર્મોન સાથે જોડાયેલો રોગ છે રિક્ટસ જે છે એ ડેફિશિયન્સી એટલે કે ખામીના કારણે થાય છે અને રિંગવોર્મ જે છે એ ફંગલ ફૂગના કારણે થાય છે તો આ ખબર હોય છે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એક્યુસ્ટિક કેન ગેટ બેલ ઇફ પ્રોબ ઇઝ નોટ ઓવર ધ ટેન હવે અત્યારે એવું જણાવવામાં આવેલું છે કે જો પ્રબ ખૂબ જ ઊંડી તપાસ કરવામાં ઘણો બધો સમય લાગી ગયો લાગી રહ્યો છે તો એક્યુઝ જે આરોપી જે છે એને બેલ આપી દેવા જોઈએ એનો વધારે સમય બરબાદ કરવો જોઈએ નહીં એકવીસ નંબરની કલમ અંતર્ગત એને સ્વતંત્રતાનો હરવા ફરવાનો ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપી દેવો જોઈએ અને પછી વારંવાર જેલમાં એમાં રાખવાની જરૂર નથી એવી કંઈક વાત કરવામાં આવેલી છે ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે પોલીસ જે છે એ કોઈને અરેસ્ટ કરવામાં ઇનડિસ્ક્રિમિનેટેડ એની સાથે ભેદભાવ કરતી હોય કે કદાચ કોઈ ઉચ્ચ ખાનદાનથી અથવા પૈસાવાળો કેવો હોય તો એને અરેસ્ટ ન કરતા હોય અને બીજા જે ગરીબને એવું હોય તો એને અરેસ્ટ કરી દેતા હોય તો આ ઘણા બધા તો એવા છે કે જેની ઉપર અંડર ટ્રાયલ હજી કેસ જે છે એ શરૂ ન થયેલું અને પાંચ પાંચ વર્ષથી એ ઓલરેડી જેલમાં છે તો આવું પણ થતું હોય છે આ બધા પાછળ ઘણી બધી વસ્તુ જવાબદાર છે એક તો સ્લો ઇન્વેસ્ટિગેશન ખૂબ જ ઓછી ખૂબ જ ઘણો બધો સમય લાગતો હોય છે ઇન્વેસ્ટિગેશન તપાસમાં એ બધામાં તો પોલીસે ઇન્વેસ્ટિગેશનનો સમય જે છે એ ઘટાડવો જોઈએ ફેઇલર ટુ પે બેલ બોન્ડ બેલનો બોન્ડ જે છે એ ચૂકવવામાં પણ ઘણા બધા લોકો ફેલ થતા હોય છે તો એ ચૂકવી દેવો જોઈએ લેક ઓફ યુઝ પ્રોવિઝન પછી સ્લો ટ્રાયલ ટ્રાયલ ખૂબ ઓછી હાલતી હોય છે ઘણો બધો સમય લાગતો હોય છે કોઓર્ડિનેશનની કમિશન આ બધી સમસ્યા છે તો લો કમિશન એને બધાએ પોતપોતાની અલગ અલગ ભલામણને એવું બધું આપેલું છે તો એ બધાને ધ્યાનમાં રાખીને કંઈક સારું એવું કાર્ય કરવું જોઈએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને અમેરિકા કીન એટલે કે ખૂબ જ આતુર છે કોની માટે તો કંઈ ટ્રેનિંગ આપવા માટે કયા કોને ટ્રેનિંગ આપવા માટે પીસ મિશનને ટ્રેનિંગ આપવા માટે તો પીસ મિશન શું છે એ આપણે સમજીએ યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રની અંદર એક ફોર્સ આવેલી છે કઈ ફોર્સ તો એ ફોર્સનું નામ છે યુનાઇટેડ નેશન્સ પીસ કીપિંગ ફોર્સ શું છે પીસ કીપિંગ ફોર્સ અને એના દ્વારા જે મિશન ચલાવવામાં આવે એને કહેવાય યુનાઇટેડ નેશન્સ પીસ કીપિંગ મિશન એનું મુખ્ય કાર્ય શું છે એનું મુખ્ય કાર્ય એ છે કે આખા વિશ્વની અંદર બધી જગ્યાએ શાંતિ જળવાઈ રહે એટલે એના કારણે આખા વિશ્વની અંદર અમુક અમુક જગ્યાએ જે સિવિલ વોર ગૃહ યુદ્ધ ચાલે છે એ બધી જગ્યાએ શાંતિ જળવાઈ રહે એના કારણે આ યુએન યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના સૈનિકો જે છે એને અહીંયા મોકલવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્ર પાસે સૈનિકો ક્યાંથી આવે તો સંયુક્ત રાષ્ટ્ર પાસે જે છે એ બધા દેશ બધા બધે બધા દેશ છે એ પોતપોતાના થોડા થોડા સૈનિકો જે છે એને અહીંયા મોકલવામાં આવે તો ભારત જે છે એ ઘણા બધા સૈનિકો અહીંયા મોકલે છે યુનાઇટેડ નેશન્સની અંદર જે સૈનિકો હોય જે પર્સોનલ હોય એનો જે ડ્રેસ જે છે એ બ્લુ કલરનો હોય એની ટોપી જે છે બેરેટ એને કહેવાય બેરેટ એ બ્લુ કલરની ટોપી હોય છે એટલે કે ભારતની અંદર ઘણા બધા ભારતના ઘણા બધા લોકો આ પીસકીપિંગ ફોર્સની અંદર કામ કરે છે અને ભારતે આની અંદર ઘણું સારું એવું કાર્ય કરેલું છે તો ભારત અને અમેરિકા ખૂબ આતુર છે એક રીતે જોઈએ તો ભારત અને અમેરિકા સૌથી વધારે યોગદાન આપવાવાળા દેશ છે કોની અંદર યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ મિશનની અંદર એનું મુખ્ય કાર્ય શું છે આખા વિશ્વમાં શાંતિ જાળવવાનું કે અમુક અમુક જગ્યાએ આજે સિવિલ વોરને એ બધું ચાલે છે તો અહીંયા શાંતિ જાળવવાનું એ બધું કાર્ય કરે છે ભારતની અંદર મેં તમને કીધું જો પાંચ હજાર જેટલા પાંચ હજારથી પણ વધારે સભ્યો જે છે એની અંદર વર્ક કરે છે જો મેં તમને કીધું કે એનો ડ્રેસ બ્લૂ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો થેન્ક યુ ઇન્ડિયા આ બધા ભારતનો પણ શુક્રિયા કરે છે અને ટોટલ એકોતેર મિશનમાંથી ભારતના લોકોએ એકાવન મિશનની અંદર ભાગ લીધેલો હતો તો અને જો લેબેનોન લેબેનોનને ગોલન કોંગો કોંગોને સાઉથ સુધાને આ બધા એવા દેશો છે કે જ્યાં આમની ટ્રુપ આની ટુકડી જે છે એ મૂકવામાં આવેલી હોય છે કોની યુનાઇટેડ નેશન્સ કીપિંગ ફોર્સની અને અહીંયા અહીંયા શાંતિ જાળવવાનું એ બધું કાર્ય કરે છે સિવિલ વોરમાં ને એ બધા એમાં તો યુએન પીસ કીપિંગ મિશન જે છે એ ચાલુ છે સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પણ એને હેડ કરવામાં આવે છે ને એ બધી વસ્તુઓ અહીંયા લખેલી છે બ્લુ બેલેટ આપવામાં આવે છે અથવા તો બ્લૂ હેલ્મેટ આપવામાં આવે છે આનો યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ ફોર્સ જે છે એ ત્રણ બેઝિક પ્રિન્સિપલ ઉપર ચાલે છે એક તો કોન્સન્ટ ઓફ પાર્ટીસ એટલે કે જ્યારે જે તે પાર્ટી સહમત થાય તો તે આપ જે છે યુનાઇટેડ નેશન્સ પીસ કિપિંગ ફોર્સ એ અહીંયા આવે બાકીનું આવે ઇમ્પાર્શિયાલિટી અને નોન યુઝ ઓફ ફોર્સ એક્સપેક્ટ ઇન સેલ્ફ ડિફેન્સ સેલ્ફ ડિફેન્સ માટે તે ફોર્સનો એનો ઉપયોગ કરે છે તો આ એ બધું અહીંયા આપેલું છે તો આજ માટે આટલું રાખીએ પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે આ એક પહેલો પ્રશ્ન કે ફૂલ ઇમ્યુનાઇઝેશન એટલે કે સંપૂર્ણ રસીકરણ કોને કહેવાય સંપૂર્ણ રસીકરણ આ આજનો પ્રશ્ન નથી ગઈ એક બે દિવસ પહેલાંનો પ્રશ્ન છે પરંતુ આપણે જોઈએ કે તમને યાદ છે કે નહીં અને બ્લુ બેરેટ બ્લુ કલરની જે ટોપી આપવામાં આવે છે એ કોને આપવામાં આવે છે અને એફઆરએ કમિટી એ કમિટીના હેડ કોણ છે અને એની એ કેટલા સભ્યોની બનેલી છે આ ત્રણ પ્રશ્નના જવાબ કમેન્ટ બોક્સમાં લખવાના છે તો આજ માટે આટલું રાખીએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થા હાર્દિક સાથે